નમસ્કાર, એસએમપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના શક્તિનાથ નજીક મિત્રના ઘરે લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ. સગીરા પર દુષ્કર્મ બાદ તેની તબિયત અથડતા સારવારે સિવિલમાં ખસેડ્યા હતી. એ ડિવિઝને ગુનો દાખલ કરી નરાધમની કરી ધરપકડ. મામલતદાર કચેરી સંકુલ સહિત લાળી ગલા ઉપર બોટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી. મામલતદાર સંકુલમાં બે ફોરવીલ ગાડીમાં કાળાબજારીનો પર્દાફાશ. ભરૂચના હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરાઈ. 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો. કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી 35 લાખ રૂપિયાનું વિદેશી દારૂ ઝડપાયો. આજ માર્ગ ઉપર નબીપુર પાસે પણ દારૂ ઝડપાયો. મામલતદાર સંકુલ સહિત લાળી ગલા ઉપર કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ભરૂચ મામલતદાર કચેરી સંકુલમાં જ બે ફોરવીલ ગાડીમાં સરકારી કામકાજ માટે ઈ સ્ટેમ્પિંગ, સોગંદનામા તથા સરકારી કામકાજમાં વાપરવામાં આવતી કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી થતી હોવાની ફરિયાદોના પગલે મામલતદાર કચેરી સંકુલમાં જ ફોરવીલ ગાડીમાંથી કોર્ટ સ્ટેમ્પ ટિકિટ ખરીદવામાં આવી હતી. તો 1 રૂપિયાની ટિકિટ 5 રૂપિયામાં 3 આપવામાં આવી, જ્યારે કોર્ટની સામે જ એક ગલ્લા ઉપરથી ટિકિટ ખરીદવામાં આવતા 15 રૂપિયામાં 9 ટિકિટ આપવામાં આવી. અને આમ રોજના હજારો અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી ગઈ છે. ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી એટલે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી પોતાના કામકાજ અર્થે આવતા હોય છે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે ગ્રામ્ય વિસ્તાર અને ગરીબ પ્રજા આવતી હોય છે અને સરકારી કચેરીઓ નજીક અળીંગો જમાવતા લોકો એટલે કે મામલતદાર કચેરીના સંકુલમાં જ અરજદારો સાથે લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેને લઈ સમગ્ર ઘટના આખરે કોર્ટ સ્ટેમ્પ ટિકિટ કાળાબજારી સહિત વિવિધ મુદ્દે ભરૂચ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો. તો મામલતદાર કહ્યું કે સંકુલમાં બેસવાની મંજૂરી કદાચ એસડીએમ સાહેબે આપી હશે. એસડીએમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ અલ્લા તલ્લા કરતા અન્ય કલેક્ટર સુધી સમગ્ર મામલો પહોંચ્યો છે. પરંતુ ભરૂચ જિલ્લામાં કાળાબજારીનો પર્દાફાશ થઈ ગયો છે તે નક્કી છે. શક્તિનાથ નજીક મિત્રના ઘરે સગીરાને લઈ જઈ બળાત્કાર કરનાર નરાધમ સામે ફરિયાદ નોંધાઈ છે. પીડિતાની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. પીડિતાની માતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે મારી ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને બહુમાળી બિલ્ડિંગમાં રહેતો પ્રથમ વસાવા સગીરાને પટાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણામાંથી લઈ ગયો હતો અને શક્તિનાથ નજીક આવેલા જૈન દેરાસર મંદિર પાસે તેના મિત્ર વિશાલ બારિયાના મકાનમાં લઈ જઈ પીડિતાના ના કહેવા છતાં તેણીની ઉપર ગંભીર પ્રકારનો બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત પણ પ્રથમ વસાવાએ સગીરાને અંકલેશ્વરના બોરભાઠા બેટ કેબલ બ્રિજ તરફ પણ લઈ જઈ અગાઉ પણ તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જોકે ગતરોજ પ્રથમ વસાવા સગીર વયની પીડિતાને તેના મિત્રના ઘરે લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચરતા પીડિતાને ગુપ્તાંગો ઉપર ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી અને બ્લડિંગ થવા સાથે તે બેભાન અવસ્થામાં થઈ હતી, જેના કારણે તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તેની ઉપર બળાત્કાર કરાયો હોય તેવો ભાંડો ફૂટ્યો હતો. સગીરાની માતા તાત્કાલિક ભોગ બનનારની દીકરીને લઈ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ નરાધમ પ્રથમ વસાવા સામે બળાત્કાર, અપહરણ, જાનથી મારી નાખો અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. સમગ્ર પ્રકરણમાં બળાત્કારી પ્રથમ વસાવા સામે ગુનો દાખલ થયો છે, પરંતુ તેના મિત્રના ઘરનો ઉપયોગ કરી તેના ઘરમાં પીડિતા સાથે બળાત્કાર કરાયો હોય તો તપાસ દરમિયાન તેના મિત્રની મદદગારી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચના હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો હતો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 234 મહિલાઓનું આજે દીક્ષાંત પરેડ હતી. 8 મહિનાની તાલીમ પૂરી કરી અને 234 મહિલા લોકરક્ષક આજે એ લોકો પોતપોતાના જિલ્લામાં જશે જ્યાં એ લોકોનું પોસ્ટિંગ છે, અને આ તાલીમ 8 મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યા તેઓ દ્વારા એ લોકોને અલગ અલગ વિષય ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા. અને આઉટડોરમાં એ લોકોને ડ્રિલ્સ, વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં જઈ અને મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત કરશે.
ભરૂચ હેડક્વાર્ટર ખાતે તાલીમ થઈ રહેલ લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના પોલીસ વડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારંભ યોજાયો હતો, જેમાં તાલીમ લઈ રહેલા હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને દાદર નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકો અને પોલીસ ઇન્સ્પેક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નિહાળી હતી અને પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. દેવભૂમિ દ્વારકા અને સાથે સાર્જન્ટ દીપાલી પુરુષોત્તમ ભાઈ વાડિયા છતાં ઉદયપુર. હેડક્વાર્ટર ખાતે આજે દીક્ષાંત પરેડનું આયોજન થઈ રહ્યું છે. એમાં પોલીસ પરિવારના મારા તમામ સભ્યો અને જે લોકો કેડેટ્સ આજે દીક્ષાંત લઈ રહ્યા છે એ લોકોને એમના પરિવારને તમામને હું આવકારું છું. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, જે પૈકી એક છે કે જે વિસ્તારમાં તમે ત્યાં રહો ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિ રહે, અને તેના માટે બેઝિક એજન્સી જેની જવાબદારી છે એ આપણો પોલીસ વિભાગ છે. આ પોલીસ વિભાગમાં જ્યારે મોટા પાયા ઉપર ગુજરાત સરકારશ્રીના અભિગમથી ભરતી પ્રક્રિયા કરવામાં આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા મોટા પાયા ઉપર આ વિષય સમજી અને પોલીસનું રિક્રુટમેન્ટ કરવામાં આવ્યું, તે પૈકી 234 કેડેટ આજે અહીંયા પરેડમાં હાજર રહી અને દીક્ષાંત લઈ રહ્યા છે. એ લોકો 8 મહિના પહેલાં અહીંયા તાલીમમાં આવ્યા અને તાલીમમાં આવ્યાથી લઈને આજ દિન સુધી તેમણે ઇન્ડોર અને આઉટડોર આ બંને પ્રકારની તાલીમ અહીંયા મેળવી છે. આ તાલીમમાં એ લોકો અલગ અલગ વિષયમાં નિષ્ણાંત થયા છે. ખાસ કરીને અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં DYSP ગાંગુલી, PI પટેલ, PSI મૈસુરિયા તેમ ઉપરાંત તમામ જે વ્યાખ્યાતાઓ છે એ લોકો અને ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર્સ જે લોકોએ છે એ લોકોએ 8 મહિના આ કેડેટ્સને તાલીમ આપી અને એ લોકોને પોલીસમાં
આવકાર્યા છે અને એ લોકોએ તૈયાર કર્યા છે. આ 8 માસની તાલીમ દરમિયાન એ લોકોએ ઘણા પ્રકારની તાલીમ અહીંયા પણ લીધી છે અને બહાર પણ ગયા છે. એ પીટી પરેડ હોય, હથિયારની તાલીમ હોય, અનામ કોમ્બેક્ટ હોય, આ તમામ વિષયો ઉપર આ કેડેટ્સ અહીંયા તાલીમ મેળવી છે. ભરૂચની શ્રી ગોવર્ધન હોસ્પિટલમાં જીએનએફસીના સીએસઆર અંતર્ગત ફાયર સેફ્ટીનો પ્લાન્ટ એનાયત કરાયો. શ્રી ગોવર્ધન રૂગણાલય ખાતે જીએનએફસી કંપનીના સહયોગથી સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ફાયર અને સેફ્ટીના પ્લાન્ટનું લોકાર્પણ શ્રી ગોવર્ધન રૂગણાલય ટ્રસ્ટીગણ ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ તથા જીએનએફસી કંપનીના હેડ નીતિશ નાયકની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. શ્રી ગોવર્ધન પ્રભુની કૃપાથી વર્ષ 1988માં શ્રી ગોવર્ધન રૂગણાલય સ્થાપવા માટેની એક પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા ચંદુલાલ નાનાલાલ શેઠને મળી હતી, જેથી તેમણે ધન સંપત્તિ સમૃદ્ધિને સદમાર્ગે વળવાનો નિર્ધાર કર્યો, જેથી જરૂરિયાતમંદ જનસમુદાય તેનો લાભ મળી શકે. વર્ષ 1992માં ગોવર્ધન રૂગણાલય સાકાર થયું હતું. જોકે શરૂઆત ઓપીડીથી થઈ હતી અને ત્યારબાદ ઓપરેશન થિયેટર સુવિધા તથા એક્સરે લેબોરેટરી ફિઝિયોથેરાપી ડેન્ટલ કેર આઈસીયુ વિભાગ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. શ્રી ગોવર્ધન હોસ્પિટલના નિયમિત એમડી સર્જન તથા ફિઝિશિયન અને ગાયનોકોલોજિસ્ટ તથા ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ સહિત વિવિધ નિષ્ણાંત ડોક્ટરોએ પણ સેવાઓ દર્દીઓને અદ્યતન સારવાર ખૂબ જ નહીં જીવા દરે પ્રાપ્ત કરી તેનું સતત ધ્યાન ગોવર્ધન રૂગણાલય ટ્રસ્ટીગણે રાખ્યું છે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ અને તબીબો અને ગણમાન્ય મહાનુભાવો તેમજ આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએસઆર એક્ટિવિટી કે હિસાબ સે હરેક પૂરે ગાંવ મેં કુછ કુછ ડેવલપમેન્ટ કરને કા એક રખા હૈ કે હમારે ગાંવ મેં કુછ કુછ જો જરૂરત કી ચીઝે હૈ વહાં પર હમ પહોંચ પાએ. उसी तरीके गोवर्धन हॉस्पिटल जो हमारे ऑफिस के ठीक नज़दीक में है, वहाँ पे भरत भाई का काफ़ी रिक्वेस्ट था कि एक फायर सेफ्टी सिस्टम नहीं है, जिसमें अभी आप न्यूज़ में आया ही होगा होंडा बगल में ही है, उसमें भी एक्सीडेंट हुआ फायर का. अगर वो सिस्टम होता तो शायद वहाँ बच जाते, बहुत सी उनकी जो नुकसान हुई उनको बहुत सी नुकसान में मदद मिलता. इसके नज़र पर हमने MD साहब को रिक्वेस्ट पुट किया कि भरत भाई का बहुत हॉस्पिटल बहुत लोगों को गरीब लोगों को बहुत मदद करता है, इसके लिए हम कुछ मदद कर सकें. इसके लिए थोड़ा सा एक छोटा सा पहल हमने आगे बढ़ करके एक फायर सेफ्टी सिस्टम का किया है और आगे भी इनका रिक्वेस्ट है. कुछ कुछ मेडिकल इक्विपमेंट का सीआर मशीन है या कुछ है तो उसको भी हम ध्यान रखते हुए वो भी हमने CSR बजट में आगे बढ़ेंगे कि कुछ भी गरीब लोगों के लिए या किसी भी जरूरतमंद पेशेंट्स लोगों के लिए वो काफी लाभदायक हो. અંકલેશ્વર ONGC બ્રિજ ના વિકાસ ગોકુળ ગતિએ ચાલતા ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઈ રહી છે. અંકલેશ્વરનો ONGC બ્રિજને 7 મહિના અગાઉ કામગીરી માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ 7 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. અને હા, બ્રિજ રાજપીપળા ચોકડીથી શહેરના 3 રસ્તા સર્કલને જોડતો મુખ્ય બ્રિજ ગણવામાં આવે છે, જેની કામગીરી કાચબાની ગતિએ ચાલતા ટ્રાફિક સમસ્યાનો વધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ બ્રિજ પરથી જ વાહનો પસાર થતા વાહનોમાં શહેરના ચોટા બજાર નજીક પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ પીડામણ ગામને જોડતો જે રસ્તો બિસ્માળ હાલતમાં હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે અને વહેલી તકે ONGC બ્રિજ બનાવવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનનાર આ બ્રિજ ખજૂર 30% જેટલી કામગીરી પૂર્ણ થઈ હોય એમ લાગી રહ્યું છે. વહેલી તકે બ્રિજની કામગીરી થાય તેવી માંગ ઉઠી રહી છે. હાલ અમે ઉભા છીએ ONGC બ્રિજ પાસે અને આ બ્રિજ ને 7 મહિનાથી વધુ સમય જે છે તે વીતી ગયો છે, તે છતાં પણ અને કામગીરી હજુ કાચબાની ચાલે જે છે તે ચાલી રહી છે. લોકો આ બ્રિજ ને કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે. એકમાત્ર બ્રિજ જે ONGC બ્રિજ છે, મુખ્ય બ્રિજ છે, જે GIDC અને સિટી ને જોડતો આ બ્રિજ, અને આ બ્રિજ બનવાની લોકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે લોકો ટ્રાફિક ની સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે. આ એક બ્રિજ જે સુરવાડી બ્રિજ છે જ્યાંથી લોકો જઈ રહ્યા છે, પરંતુ સિટીમાં જે ટ્રાફિક છે તે જેના કારણે ટ્રાફિક ની સમસ્યા જે થઈ રહી છે. બીજી બાજુ જે પીરામળ ગામ છે તેનો જે મુખ્ય માર્ગ છે તે પણ બિસ્માળ હાલતમાં છે, તેના કારણે પણ લોકો જે છે તે પરેશાન થઈ ચુક્યા છે. કારણ કે આ ONGC બ્રિજ છે, કરોડોના ખર્ચે બનનારો આ બ્રિજ છે,
અને આ બ્રિજની રાહ જે છે તે જલ્દીમાં જલ્દી આ બ્રિજ બને એવું લોકો જે છે તે કહી રહ્યા છે, કારણ કે આ બ્રિજ મુખ્ય બ્રિજ છે અને આ 7 મહિનાથી વધુ સમય જે છે તે વીતી ગયો છે, પરંતુ આ બ્રિજને હજુ 30-40% જેટલું જ કામ જે છે તે પૂર્ણ થયું છે. તમે જોઈ શકો છો કે 40% કામ જો 7 મહિનાની અંદર થઈ જતું હોય તો પછી આખે આખો બ્રિજ જે છે તે બનતા કેટલો સમય જે લાગી શકે છે તે તમે અંદાજો જે છે તે લગાવી શકો છે? વહેલામાં વહેલી તકે આ બ્રિજ તૈયાર થાય એવું લોકો માંગ કરી રહ્યા છે. સુનિલ પરમાર, અંકલેશ્વર. કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટો ઝડપી પાડ્યો છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. કરજણ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ ચોક્કસ બાતમીના હકીકત મળેલ કે એક બંધ બોડીનો ટેમ્પો નંબર DL01GC2390માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે. જે બાતમીના આધારે ભરથાણા ટોલ નાકા ઉપર જ એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પો નંબર DL1GC2390 ચેક કરવામાં આવતા એક ડ્રાઈવર ઇસમ હાજર હતો. નામથામ પૂછતા મોહમ્મદ રફીક કસીમ દુલાર ચારગટ્ટી રહે આંબેડકર નગર છાન પીઠ રોડ ધોબીઘાટ જૂના હુબલી નાઓનો હોવાનું સામે આવ્યું હતું. તેના ટેમ્પામાં તપાસ કરતા જુદા જુદા માર્ગના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેમાં 734 કુલ નંગ, બોટલ નંગ 35,232 તથા કુલ કિંમત 35,23,000 તથા મોબાઈલ સહિત વિવિધ મુદ્દામાલ મળી અંદાજે 45,33,000 મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પાલેસ્થિત હજરત સૈયદ દફતર અલીબાબા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47મા સંદર શરીફનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા પાલેસ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાબા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળથી રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો અને અસરની નમાજ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ દફતર અલી સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફનું જુલુસ દરગાહ પાસેથી આલિમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસેન સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોના હસ્તે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. નબીપુર નજીક શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ ગઈ હતી. નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચથી નબીપુર જતા ટ્રેક ઉપર શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી ટ્રકમાં કોટન પીલો ઓસિકાના બોક્સની વચ્ચે સંતાડી પરિવહન કરી જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ 442 અંદાજે કિંમત ₹29,30,280નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ તપાસમાં હતા તે દરમિયાન નબીપુર નજીક શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક ટેમ્પાની શંકાસ્પદ લાગ્યો હતો અને તેમાં પૂછપરછ કરવા સાથે ઉતારીને તપાસ કરતા ટેમ્પામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતો. પોલીસે સ્થળ ઉપરથી જ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. અનુજ શ્રીરાજસિંહ યાદવ રહે ઉત્તરપ્રદેશ તથા કૌશલેન્દા પ્રેમ પાલસિંહ યાદવ રહે ઉત્તરપ્રદેશ અને શિલ્પીબેન મુન્નાલાલ યાદવ રહે ઉત્તરપ્રદેશનાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વેજલપુર વાણિયાવાડમાંથી વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેજલપુર વાણિયાવાડમાં બુટલેગરના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ભરૂચ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં વેજલપુર વાણિયાવાડમાં પ્રોહિબિશન એક્ટ કાર્યવાહી કરવામાં આવી છે અને બનાવટી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જ્યાં પોલીસે સ્થળ ઉપરથી 98,230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં એક આરોપી રોહિત ઉર્ફે શૈલેષ ભાણા માછીની ધરપકડ કરવામાં આવી હતી. એશિયન પેન્ટ લિમિટેડ અંકલેશ્વર અને જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હતો.
તારીખ 17 ડિસેમ્બર રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે એશિયન પેન્ટ કંપની તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગ થકી એક નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી અલગ અલગ કુલ 9 નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓનું ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી, જેમાં આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર, હાડકાના ડોક્ટર, પ્લાસ્ટિક સર્જરી તથા કેન્સરના ડોક્ટર, જનરલ સર્જન, દાંતના ડોક્ટર સહિત જનરલ ફિઝિશિયન તેમજ સ્ત્રી રોગ નિષ્ણાંત ઉપસ્થિતો રહ્યા હતા. આ કેમ્પમાં કાપોદરા ગામ ઉપરાંત ભડકોદરા, બાકરોલ, કોસંબડી વગેરે જેવા 5 ગામોમાંથી 700 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરના સંયુક્ત સહયોગથી આજરોજ કાપોદરા ગામે એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી 9 ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. આ સાથે એશિયન પેન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરના સંયુક્ત સહયોગથી આંખની સર્જરી, આંખના ચશ્મા તેમજ જરૂરિયાતમંદ લોકોને સર્જરી તેમજ દવાનું વિતરણ કરવામાં આવેલું છે. અને અમે સંયુક્ત સહયોગ થકી 5 અલગ અલગ કેમ્પોનું આયોજન કરવામાં આવેલું હતું અને આજ સુધી 2000થી વધારે લોકોએ એનો લાભ લીધો છે અને 100 લોકોથી વધારે લોકોની સર્જરી થયેલી છે. તો જયાબેન મોદી હોસ્પિટલ વતી હું એશિયન પેન્ટ્સ લિમિટેડ અંકલેશ્વરનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. અંકલેશ્વર પોલીસે ગેરકાયદેસર દબાણો દૂર કરાવી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો કર્યા છે. અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો સમાન બની રહી હતી. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારથી લઈને વાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ પર રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો હોય છે, જેને લઈને અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણો કરી બેઠેલા લોકો ઉપર લાલ આંખ કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના PI RK ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની કવાયત કરી હતી. વાગડા તાલુકાના જાગેશ્વર ગામમાં આવેલી હરકોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 20 નવેમ્બરના રોજ નગીન રાઠોડ, કે જેઓ વાગડા તાલુકાના જાગેશ્વર ગામના સરપંચ છે, તેઓને કંપનીના HR બોલાવતા જ કંપનીમાં મીટિંગમાં ગયા હતા અને સમય દરમિયાન ઓફિસમાં જ તેમના જ ગામના વિઠ્ઠુલ રાયમલ પટેલ અને અરવિંદ અમરસંઘ ચૌહાણે સરપંચને તું કેમ અહીંયા આવ્યો છે, તને કોણે બોલાવ્યો છે, કંઈ જાતિ વિષયક અપશબ્દો બોલી ઉશ્કેરણીજનક જોરજોરથી બોલતા નગીન રાઠોડ કંપની બહાર નીકળી ગયા હતા. ત્યારે બંને ઈસોમાં પાછળ આવીને તેમના કપડાં ફાડી નાખી તેઓને ઢીકા પાટોનો માર માર્યો હતો, જેનો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ પણ નોંધાવી. જો કે કંપની આ લોકોની દાદાગીરીના કારણે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મારું નામ મધુ છે, હું જાગેશ્વર. મેં છે તે રાયમલ વિઠ્ઠલ છે ને એક બીજા ભાઈ છે તે અરવિંદભાઈ ચૌહાણ. એ બંને બહુ માથે ભારે છે ને અમને બહુ ધમકીથી આવે છે સાહેબ, ને અમને મારપીટ બહુ છે, અમને નકલિયા પર લીધા, અમને નૈરા કહે છે, અમને વસા રાખે છે, ડુબરા કહે છે, ને બહુ ઝપાઝપી કાયમ ને ધમકી આવે છે અમને. હવે એની ધરપકડ કોઈ હજુ કરી નથી. હું અનિલ વસાવા, ગામ જાગેશ્વર. જાગેશ્વર ગામમાં જે ઘટના બની છે, જે રાઠોડ નગીનભાઈની જે ઘટના બની છે, એ પ્રકારે અમે આવ્યા છીએ ઘડી અને અમને પૂરો સાથ મળે અને સરકાર મળે, એ સરકાર અમે સરકાર સામે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ. જે નગીનભાઈ પર જે અત્યાચાર થયો છે, એમને વાળાવામ ધમકી આવેલી છે, એમને મારવાની ધમકી આવેલી છે, એમને ઘણા એમની પર ઘણા કેસ પણ કર્યા છે. એમને પોલીસ સ્ટેશનમાં બી અરજી કરેલી છે, પણ એમને હજી ન્યાય મળ્યો નથી. એટલા માટે અમે અહીંયા આવેલા છીએ અને એનો પૂરો સાથ મળે એ પ્રમાણે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપવા આવ્યા છીએ. મામલતદાર કચેરી સંકુલ સહિત લાળી ગલા ઉપર કોટ સ્ટેમ્પ ટિકિટ ની કાળાબજારી. મામલતદાર સંકુલ માં 2 ફોરવીલ ગાડીમાં કાળાબજારી નો પર્દાફાશ.
ભરૂચના હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરાઈ 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો. કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી 35 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. આ જ માર્ગ ઉપર નબીપુર પાસે પણ દારૂ ઝડપાયો. તો આ ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.